નમસ્કાર મિત્રો, હું અમિત ફરી વાર આપનું સ્વાગત કરું છું. તો સર્વપ્રથમ આપણે જોઈશું લોગિન ફોર્મ માટેનો એક સિમ્પલ પ્રોગ્રામ. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે લોગિન ફોર્મ માટેનો પ્રોગ્રામ. એમાં સ્ટાન્ડર્ડ એક છે, આપણે ઓપન કરી દઈશું. ત્યાર પછી આપણે જરૂરિયાત મુજબ આપણે ફોર્મની સાઈઝ છે એ પણ આપણે વધારી દઈશું, અને પ્રોજેક્ટની જે લંબાઈ છે એ પણ વધારી દઈશું, અથવા તો એને મેક્સિમાઇઝ પણ કરી શકાય છે, જેથી આપણે ડિઝાઇનિંગમાં પણ મજા આવે અને આપણે ફોર્મની લંબાઈ ત્યાર પછી વધારી શકીએ. ત્યાર પછી આપણે જે લેબલ નામનું જે કંટ્રોલ દેખાય છે એની ઉપર ડબલ ક્લિક કરી અને આપણા ફોર્મ વનની અંદર ડિઝાઇનિંગની અંદર આપણે લેબલ નામનું જે કંટ્રોલ છે એને એડ કરી શકીએ છીએ, એ આપણે એડ કરીશું. અને તે પહેલાં મિત્રો આપણે એક બીજું કામ કરીએ કે ફોર્મને સિલેક્ટ કરી લઈશું અને એની અંદર જે બેક કલર નામની જે પ્રોપર્ટી છે એને સિલેક્ટ કરીને પેલેટની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે કલર જોવા મળે છે એમાંથી કોઈ પણ પ્રકારનો કલર આપણે સિલેક્ટ કરી લઈશું, જે કલર આપણે ફોર્મ વનની અંદર બેકગ્રાઉન્ડ તરીકે મૂકી શકીએ છીએ. તેનાથી આપણે અલગ અલગ કંટ્રોલ પણ જોવાની મજા આવે અને દેખાય અને યુઝરને પણ અનુકૂળતા રહે. આ કલરની પસંદગી મિત્રો જે ડિઝાઇનિંગ કરતો એની ઉપર આધારિત છે. કોઈ પણ વ્યક્તિ આને કોઈ પણ કલર મૂકી શકાય છે, એ અલગ અલગ પસંદગી ઉપર આધારિત છે. ત્યાર પછી આપણે મિત્રો સેકન્ડ થર્ડ એવી રીતે અલગ અલગ લેબલ છે આપણા ડિઝાઇનની અંદર એડ કરી દઈશું. એ પણ આપણે એક્ઝેક્ટ લેબલ ટુની નીચે ગોઠવી દેવાના. ત્યાર પછી ફોર્થ લેબલ એટલે કે ચોથું લેબલ, એને પણ એક્ઝેક્ટ લેબલ 3 ની નીચે આપણે અનુકૂળતા મુજબ ગોઠવી દેશું. ત્યાર પછી લેબલ નંબર 5, એને પણ આપણે લેબલ 4 ની એક્ઝેક્ટ નીચે, ત્યાર પછી લેબલ નંબર 5 અને 6 એ બંને લેબલને આપણે નીચે ગોઠવી દઈશું. ત્યાર પછી લેબલ 6 અને લેબલ 5 ની એક્ઝેક્ટ નીચે. હા મિત્રો, આપણે અનુકૂળતા મુજબ કોઈ પણ જગ્યાએ ગોઠવી શકાય છે, પણ મેં ત્યારે માત્ર આપની સમજૂતી માટે અહીંયા એક પછી એક ગોઠવેલા છે. પછી લેબલ નંબર 7 એને આપણે નીચે, ત્યાર પછી આપણે બધા જ લેબલને એક સાથે સિલેક્ટ કરી લેવાનું, જેથી એની જે કોમન પ્રોપર્ટી હોય છે એ સાથે સાથે લેબલને એક સાથે ઓપન થાય છે. પ્રોપર્ટી વિન્ડોની અંદર એની અંદર જે એલાઇનમેન્ટ પ્રોપર્ટી છે એને આપણે અલગ અલગ જે આપણે સેટ કરાવી શકીએ છીએ, જેમ કે સેન્ટર, જેનાથી જે લેબલની અંદર જે ફોન્ટ હોય છે એ સેન્ટરમાં આવી જાય છે. ત્યાર પછી બેક કલર નામની પ્રોપર્ટી છે જેનાથી આપણે એ લેબલને બેક કલર આપી શકીએ છીએ. એમાં આપણે સિસ્ટમ જે હોય છે એની અંદર આપણે સિસ્ટમના જે કલર હોય છે અલગ અલગ, જેમ કે બ્લેક છે, વ્હાઇટ છે, અલગ અલગ કલર હોય છે, પરંતુ મોર કલર જોતો હોય તો આપણે પેલેટની અંદર હંમેશા સિલેક્ટ કરવાનું હોય છે. એની અંદર આપણે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકીએ છીએ જે લેબલની અંદર આવી જાય છે. ત્યાર પછી મિત્રો આપણે લેબલની એક જે ફોન્ટ પ્રોપર્ટી છે એ પણ આપણે સિલેક્ટ કરીશું. ફોન્ટ પ્રોપર્ટીની અંદર આપણે એક અલગ સેપરેટ વિન્ડો જોવા મળે છે, એની અંદર અલગ અલગ પ્રકારના ફોન્ટ હોય છે, જેમ કે બોલ્ડ છે. પછી આપણે એની સાઇઝ આપી દેવાની, પછી ઓકે કરીને આપણે લેબલની સાઇઝ પણ વધારી શકીએ છીએ, જે આપણે અત્યારે ડિઝાઇનમાં આપણે જોઈ શકીએ છીએ.
ત્યાર પછી એની જે એનેબલ પ્રોપર્ટી હોય છે એ હંમેશા ટ્રુ હોય છે, એની અંદર બે જ ઓપ્શન હોય છે ટ્રુ અને ફોલ્સ. ફોલ્સ કરવાથી એવું બને છે કે એ લેવલ હાઈડ થઈ જાય છે, પછી ડિઝાઇનની અંદર બતાતા નથી એટલે કે જોવા મળતા નથી. એની હંમેશા એ પ્રોપર્ટી આપણે ટ્રુ રાખવી પડે. ત્યાર પછી આપણે મિત્રો લેવલ વનની એક સિલેક્ટ કરી લેશું, ત્યાર જે આપણે લેવલ વનની સ્પેશિયલ પ્રોપર્ટી પ્રોવાઈડ કરશે પ્રોપર્ટી વિન્ડો. એની અંદર જે આપણે કેપ્શન પ્રોપર્ટી છે એમાં આપણે નેમ એવું કેપ્શન આપી દેશું, ત્યાર પછી લેબલ ટુ ને સિલેક્ટ કરશું એની પણ એક કેપ્શન પ્રોપર્ટી છે, એમાં આપણે નામ નેમ આપી દેશું એડ્રેસ જે આપણે ચેન્જિંગ થાય છે ડિઝાઇનની અંદર આપણે જોઈ રહ્યા છીએ. એડ્રેસમાં જે અક્ષર છે એ થોડા કપાય છે એટલે આપણે જરૂરિયાત મુજબ એની સાઇઝ પણ વધારી શકીએ છીએ. પછી લેબલ થ્રી ને સિલેક્ટ કરી લઈશું આપણે. લેબલ થ્રી નું પણ આપણે કેપ્શન ચેન્જ કરી નાખવાનું, એને આપણે કેપ્શન આપી દેશું હોબી. ત્યાર પછી લેબલ નંબર ચાર એને પણ આપણે સિલેક્ટ કરી લેવાનું. એને આપણે કેપ્શન આપી દેશું. ત્યાર પછી લેબલ નંબર પાંચ ઇમેલ એવું એને કેપ્શન આપી દેશું. પાંચ આપણી પાસે લેબલ થઈ ગયા છે, મોબાઈલ નંબર ઇમેલ, પછી છઠ્ઠું જે લેબલ છે એને કેપ્શન આપી દેશું જેન્ડર. ત્યાર પછી લેબલ નંબર સાત એને પણ આપણે સિલેક્ટ કરવું પડશે, કેપ્શન આપી દેશું ફેવરિટ લેંગ્વેજ. ત્યાર પછી મિત્રો ડિઝાઇનિંગમાં આગળ વધીએ. ટેક્સ્ટ બોક્સ એની ઉપર આપણે ડબલ ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સ આપણે છે એ ડિઝાઇનની અંદર એડ કરાવી શકીએ છીએ. ટેક્સ્ટ બોક્સ આપણે ડિઝાઇનની અંદર એડ થઈ ગયા પછી એને એક્ઝેક્ટ નેમ નામનું જે લેબલ આપણે અહીંયા ડિઝાઇનમાં મૂકેલું છે એની એક્ઝેક્ટ સામે બરોબર ગોઠવી દેશું. આપણે જરૂરિયાત મુજબ એની લંબાઈ પણ થોડીક વધારી દેશું. ત્યાર પછી સેકન્ડ ટેક્સ્ટ બોક્સ એને એક્ઝેક્ટ આપણે એડ્રેસની સામે ગોઠવી દેશું, એની પણ લંબાઈ આપણે ટેક્સ વનની જેટલી કરી દેવાની. ડિઝાઇનિંગ હંમેશા મિત્રો યાદ રાખો કે પરફેક્ટ કરવાનું, તેનાથી ડિઝાઇનનો પણ ઉઠાવ આવશે. ત્યાર પછી થર્ડ નંબરનું ટેક્સ્ટ બોક્સ એને આપણે એક્ઝેક્ટ હોબી નામનું જે લેબલ આપણે લીધેલું છે એની એક્ઝેક્ટ સામે. ત્યાર પછી ચાર નંબરનું ટેક્સ્ટ બોક્સ એ કંટ્રોલ પણ આપણે મોબાઈલ નંબર નામના લેબલની સામે એક્ઝેક્ટ ગોઠવી દેશું. એને પણ આપણે લંબાઈ અનુકૂળતા મુજબ વધારી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે હજી પણ એક ટેક્સ્ટ બોક્સની જરૂર પડશે જે ઈમેલ. એ ટેક્સ્ટ બોક્સ આપણે ઈમેલની
એક્ઝેક્ટ સામે અને ચોથા ટેક્સ્ટ બોક્સની એક્ઝેક્ટ નીચે વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાનું. લંબાઈ આપણે થોડી વધારી લઈએ. ત્યાર પછી આ પાંચે પાંચ જે ટેક્સ્ટ બોક્સ છે એને આપણે સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરીને એની કોમન પ્રોપર્ટી આપણને જોવા મળે છે, જે છે અલાઇમેન્ટ, બેક કલર. એમાંથી આપણે બેક કલર સિલેક્ટ કરી લઈએ અને પેલેટ. પેલેટની અંદર આપણે અલગ અલગ મોર કલર જોવા મળે છે, એમાંથી કોઈ પણ કલર સિલેક્ટ કરી લઈએ. એ આપણે અનુકૂળતા મુજબ કોઈ પણ કલર આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, જેનો ઇફેક્ટ આપણે ડિઝાઇનિંગની અંદર જોવા મળે છે. ત્યાર પછી એની એક બીજી પ્રોપર્ટી છે ફોન્ટ પ્રોપર્ટી, જેનો આપણે સેપરેટ વિન્ડો જોવા મળે છે. એની અંદર આપણે કોઈ પણ સાઇઝ આપી શકીએ, બોલ્ડ, પછી સાઇઝ જેમ કે મેં અહીંયા 18 આપેલી છે, પછી ઓકે. જેથી કરીને આપણે જે ફોન્ટના જે સાઇઝ છે એ પણ આપણે ડિઝાઇનની અંદર વધી જાય છે. ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુકની અલગ અલગ આપણે પ્રોપર્ટી પણ મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ. એની અંદર જે ફોર કલર પ્રોપર્ટી છે એ સિલેક્ટ કરી લઈશું. એની અંદર પણ પેલેટ અને કોઈ પણ કલર એક સિલેક્ટ કરી લઈએ, જેથી કરીને અહીંયા જે ફોન્ટના કલર છે એ પણ આપણે ડિઝાઇનની અંદર ચેન્જ થઈ ગયા છે, જે આપ અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી આપણે ટેક્સ્ટ વનને મિત્રો સિલેક્ટ કરી લેશું. ટેક્સ વનની પણ એક ટેક્સ નામની પ્રોપર્ટી છે મિત્રો, એની અંદર ટેક્સ વન જે લખેલું છે એને રિમૂવ કરી દેવાનું, જેનાથી પહેલું જે ટેક્સ બોક્સ છે એ ક્લિયર થઈ જશે. ત્યાર પછી જે બીજું ટેક્સ બોક્સ છે એને સિલેક્ટ કરી લેવાનું. એની પણ ટેક્સ ટુ પ્રોપર્ટી આપણે રિમૂવ કરી દેવાની. ત્યાર પછી ટેક્સ થ્રીને સિલેક્ટ કરી લેવાનું. એમાંથી પણ આપણે ટેક્સ થ્રી રિમૂવ કરી દેવાનું. એવી રીતે અલગ અલગ પાંચે પાંચ ટેક્સ્ટ બોક્સને આપણે મિત્રો ક્લિયર કરી દેશું. જે વન બાય વન થાય છે એને કોમન એક સાથે બધા સિલેક્ટ કરીને કરી શકાતા નથી. એક પછી એક ટેક્સ બોક્સને આમાં આના માટે સિલેક્ટ કરવાનું હોય છે, પછી જ એ કરી શકાય છે. ત્યાર પછી આપણે મિત્રો એક ઓપ્શન બટન નામનું જે કંટ્રોલ છે એની પર ડબલ ક્લિક કરીને આપણે ડિઝાઇન અંદર ઓપ્શન નામનો કંટ્રોલ છે એડ કરાવીશું. ઓપ્શન બટન નામનો એને પણ આપણે એક્ઝેક્ટ જેન્ડર નામનું જે લેબલ છે એની સામે એક્ઝેક્ટ ગોઠવી દેવાનું. ત્યાર પછી બીજો પણ એક ઓપ્શન બટન નામનો કંટ્રોલ આપણે એડ કરાવી દેશું. એને એક્ઝેક્ટ ઓપ્શન વનની બાજુમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દેશું. એની સાઈઝ પણ આપણે થોડી વધારી લઈએ. એ આપણી જરૂરિયાત ઉપર આધારિત છે. ત્યાર પછી મિત્રોએ બંને ઓપ્શન બટન છે એને સિલેક્ટ કરી લેવાનું. એની કોમન પ્રોપર્ટી આપણે તમને પ્રોપર્ટી વિન્ડોની અંદર જોવા મળે છે. એની અંદર પણ આપણે બેક કલર સિલેક્ટ કરી શકીએ છીએ. બેક કલરની અંદર પેલેટ, પેલેટની અંદર અલગ અલગ જે કલર જોઈ રહ્યા છો કોઈ પણ કલર સિલેક્ટ કરી લેવાનો. પછી એની ફોન્ટ પ્રોપર્ટી છે એની અંદર પણ આપણે બોલ્ડ ને 18. આની અંદર આપણે મિત્રો કોઈ પણ અનુકૂળતા મુજબ આપણે ફોન્ટ પસંદ કરી શકીએ છીએ, સાઇઝ પણ આપણે અનુકૂળતા મુજબ કરી શકીએ છીએ. અહીંયા જે મિત્રો જોઈ રહ્યા છો ઓપ્શન બટનના ફોન્ટ થોડા કપાય છે, એટલે હજુ થોડી સાઇઝ વધારવી પડશે, એ આપણે વધારી લઈએ. ત્યાર પછી આપણે મિત્રો ઓપ્શન વનને સિલેક્ટ કરી લેવાનું. પછી કેપ્શન નામની જે પ્રોપર્ટી છે એની અંદર હું કેપ્શન સિલેક્ટ કરી લઈએ, ચેન્જ કરીને મેલ. ઓપ્શન ટુ ની અંદર પણ એ જ રીતે
ઓપ્શન ટુ છે રિમૂવ કરીને એની જગ્યાએ ફિમેલ એવું આપણે કેપ્શન અહીંયા આપી દેશું. ત્યાર પછી મિત્રો એક બીજો આપણે કંટ્રોલ એડ કરાવવાનો થશે આપણા ડિઝાઇનની અંદર, જે ઉપરથી ચોથા નંબરનો છે, ચેકબોક્સ નામનો કંટ્રોલ છે, ડાબી સાઈડમાં ચોથા નંબરનો છે. એની પર આપણે ડબલ ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી આપણે એક્ઝેક્ટ એને ફેવરિટ લેંગ્વેજ નામનું જે આપણે લેબલ લીધેલું છે એની એક્ઝેક્ટ સામે ગોઠવી દઈશું. ત્યાર પછી સેકન્ડ ચેકબોક્સ એને એક્ઝેક્ટ ચેકબોક્સ વનની બાજુમાં ગોઠવી દેવાનું. એને પણ અનુકૂળ જગ્યાએ મૂકીને એની સાઇઝ લંબાઈ પહોળાઈ જે છે એ આપણે વધારી દેવાની. આ ચેકબોક્સ જે આપણે મિત્રો મૂકેલા છે એ આપણે યુઝરને ચોઈસ કરાવવા માટે મૂકેલા છે. એની ઉપર ક્લિક કરીને મિત્રો ચોઈસ પસંદગી કરી શકાય છે, મલ્ટીપલ ચોઈસ જેને કહેવાય, એના માટે આ કંટ્રોલનો ઉપયોગ થતો હોય છે. અને ઉપર જે આપણે જે ઓપ્શન બટન નામના જે મૂકેલા છે કંટ્રોલ, એ મલ્ટીપલ ચોઈસ નથી પરંતુ સિંગલ ચોઈસ છે, જેનાથી કોઈ પણ એક ચોઈસ યુઝર છે સિલેક્ટ કરી શકે છે. જ્યારે આ ચેકબોક્સ નામના કંટ્રોલથી મલ્ટીપલ ચોઈસ યુઝર છે સિલેક્ટ કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે ચાર ટેક્સ્ટબોક્સ ચેકબોક્સ લઈ લીધા છે. ચારે ચાર ટેક્સ્ટબોક્સને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. એને ગોઠવી દીધા પછી મિત્રો આપણે એ ચારે ચાર ચેકબોક્સ છે એને સિલેક્ટ કરી લઈએ, જેથી કરીને આપણને એની કોમન પ્રોપર્ટી છે ચારે ચાર ચેકબોક્સની આપણે પ્રોપર્ટી વિન્ડોમાં મળી જાય. એ સિલેક્ટ કરી લીધા પછી મિત્રો અહીંયા પ્રોપર્ટી વિન્ડોમાં આવી જઈએ. એની અંદર પણ આપણે બે કલર સિલેક્ટ કરી લઈશું, એમાં આપણે કોઈ પણ કલર આપણે એડ કરાવી દેવાનું. એ આપણી અનુકૂળતા મુજબ અથવા પસંદગી મુજબ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા આપણે ડિઝાઇનમાં જોઈ રહ્યા છીએ. ત્યાર પછી મિત્રો એની ફોન્ટ પ્રોપર્ટી છે એ પણ આપણે સિલેક્ટ કરી લેવાની, એમાં પણ મેં અહીંયા બોલ્ડ લીધેલું છે, સાઈઝ 18 આપી દઈએ. જેથી કરીને બધા જ કંટ્રોલની જે ફોન્ટ સાઇઝ છે એક સરખી રહે. ત્યાર પછી આપણે ચેકબોક વન જે છે એને સિલેક્ટ કરી લેવાનું. એનું જે કેપ્શન છે એ આપણે અહીંયા ચેન્જ કરી નાખીએ. એની અંદર મિત્રો આપણે આપી દેશું જાવા. પછી સેકન્ડ ચેકબોક્સ એને કેપ્શન આપશું સી પ્લસ પ્લસ. ત્યાર પછી થર્ડ નંબરનું ને કેપ્શન આપી દેશું પીએચપી. ત્યાર પછી ફોર્થ નંબર મિત્રો આપણે નાનકડું એવું કેપ્શન એક આપશું ડોટ નેટ. આ ચારે ચાર મલ્ટીપલ ચોઈસ આપણે યુઝરને પ્રોવાઈડ કરી છે. ત્યાર પછી ઉપરથી થર્ડ નંબરનો જમણી સાઈડનો કંટ્રોલ છે કમાન્ડ બટન નામનો કંટ્રોલ, એને આપણે ડિઝાઇનની અંદર એડ કરાવીશું. એ કંટ્રોલ પણ આપણે ડબલ ક્લિક કરીને જ એડ કરાવી શકીએ છીએ. એની પણ આપણે લંબાઈ આપણે જરૂરિયાત મુજબ વધારી દેવાની. ત્યાર પછી બીજું પણ એક કમાન્ડ બટન નામનો કંટ્રોલ છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણે ગોઠવી દેશું.
ને સાઈઝ આપણે જરૂરિયાત મુજબ વધારી દેશું. થોડા મિત્રો આપણે એક કમેન્ટ બટનને નીચે લઈ લઈએ, તેનાથી આપણે બીજી પણ ડિઝાઇનિંગ એડ કરી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે બંને જે કમાન્ડ બટન છે એને સિલેક્ટ કરી લેશું. એમાં જે બે કલર છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ, પરંતુ એના પહેલાં આપણે એક એની જે સ્પેશિયલ પ્રોપર્ટી હોય છે સ્ટાઇલ પ્રોપર્ટી, એની અંદર સ્ટાન્ડર્ડ અને ગ્રાફિકલ છે, એમાં આપણે ગ્રાફિકલ ચેન્જ કરવાનું હોય છે. ત્યાર પછી જ આપણે કમાન્ડ બટનને બેક કલર આપી શકીએ છીએ. ત્યાર સિવાય એ બેક કલર કમાન્ડ બટનની અંદર આપણે જોવા મળશે નહીં, કેમ કે મેં અહીંયા યલો કલર સિલેક્ટ કરેલો છે જે આપણે કમાન્ડ બટનની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે ફોન્ટ નામની છે પ્રોપર્ટી, એ પણ આપણે ચેન્જ કરી દઈએ બોલ્ડ અને 18. મિત્રો આપણે કમાન્ડ 1 જે છે એને સિલેક્ટ કરી એનું કેપ્શન ચેન્જ કરી નાખીએ. અને કેપ્શન આપી દઈશું એન્ડ પર્સન સબમિટ. અહીંયા મિત્રો મેં આગળ એન્ડ પર્સનની સાઇન એક મૂકેલી છે, તમે જોઈ શકો છો, એની ઇફેક્ટ તમને ડિઝાઇનમાં જોવા મળશે. જે એસની નીચે અહીંયા અંડરલાઈન આવી ગયેલી છે, ત્યાર પછી મિત્રો બીજું જે ટેક્સ્ટ બોક્સ છે એની પણ એમ એવી જ રીતે એન્ડ પર્સન અને ક્લિયર એવું એક કેપ્શન આપી દેશું. જો અહીંયા સીની નીચે પણ અહીંયા આવી ગયેલી છે અંડરલાઈન, ત્યાર પછી મિત્રો આપણે શેપ નામનું જે કંટ્રોલ છે અહીંયા આપણે જોઈ શકો છો ટૂલ બારની અંદર, એ આપણે ડિઝાઇનની અંદર પેસ્ટ કરાવી દેશું. એ આપણે અહીંયા ડિઝાઇનિંગમાં ગોઠવી દેશું. એની પણ અનુકૂળતા મુજબ લંબાઈ અને પહોળાઈ આપણે વ્યવસ્થિત રીતે કરી દેવાની. ત્યાર પછી મિત્રો આપણે એ શેપને સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરીએ ત્યારે એની એક શેપ પ્રોપર્ટી છે જે એ આપણે જોવા મળે છે. એની અંદર અલગ અલગ પ્રકારના આપણે ઓપ્શન જોવા મળે છે. એની અંદર આપણે રાઉન્ડેડ સ્ક્વેર એ આપણે સિલેક્ટ કરી લઈએ, ત્યાર પછી રાઉન્ડેડ રિસન્ટેજ એ પણ આપણે સિલેક્ટ કરી લઈએ. તેનાથી જેની ઇફેક્ટ આપણે ડિઝાઇનની અંદર જોવા મળે છે, જે આપણે જો અહીંયા ગોળાઈ આપી દીધેલી છે શેપની, ત્યાર પછી એને ફિલ સ્ટાઇલ આપી દઈએ સોલિડ, અને પછી ફિલ કલર. ફિલ સ્ટાઇલ જે છે એ સિલેક્ટ કર્યા સિવાય આપણે અહીંયા તેની જે કલર છે બેકગ્રાઉન્ડ કલર એ આપણે જોવા મળશે નહીં, તેથી આપણે ફિલ સ્ટાઇલ જે સિલેક્ટ કરવું એ ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો આપણું ડિઝાઇનિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. એ મિત્રો જરૂરિયાત મુજબ આપણે એની સાઈઝ વધારીને પછી કમાન્ડ બટન ઉપર ડબલ ક્લિક કરવાનું, જેથી આપણે એની એક ઇવેન્ટ છે કમાન્ડ 1 અંડરસ્કોર ક્લિક ઇવેન્ટ, એની અંદર આપણે આવી જઈશું. એમાં આપણે કોડિંગ કરવાનું થશે, જેમ કે MSG બોક્સ પછી સ્પેસ મૂકીને ડબલ કોટેશન, એમાં આપણે એક મેસેજ આપી દઈશું કે યોર ડેટા ઇઝ સબમિટેડ. આનાથી મિત્રો શું થશે કે જ્યારે યુઝર છે એ કમાન્ડ બટન ઉપર ક્લિક કરશે સબમિટ નામનો, ત્યારે આ મેસેજ બોક્સ આવશે એની સામે અને યોર ડેટા ઇઝ સબમિટેડ નામનો અને મેસેજ જોવા મળશે. ત્યાર પછી સેકન્ડ જે આપણે કમાન્ડ બટન છે ક્લિયર નામનું એને સિલેક્ટ કરી લઈએ, ઉપરથી જ એનું સિલેક્શન થઈ શકે છે.
પછી એની અંદર પણ આપણે કોડિંગ કરવાનું થશે ટેક્સ્ટ વન ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ડબલ કોટેશન, જેનાથી આપણે એને ક્લિયર કરાવી શકીએ છીએ. એ જ રીતે સેકન્ડ ટેક્સ્ટ બોક્સ પણ આપણે ક્લિયર કરાવી દઈએ, ટેક્સ્ટ ટુ ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ડબલ કોટેશન સ્ટાર્ટ અને ડબલ કોટેશન ઓવર. ત્યાર પછી થર્ડ નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે એ પણ આપણે કમાન્ડ ટુની ક્લિક મેનમાં જ આપણે ક્લિયર કરાવશું, ટેક્સ્ટ થ્રી ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ડબલ કોટેશન સ્ટાર્ટ અને ડબલ કોટેશન ઓવર. પછી ચોથા નંબરનું ટેક્સ્ટ બોક્સ છે એને પણ એવી જ રીતે ક્લિયર કરાવવાનું. પછી પાંચમા નંબરનું જે ટેક્સ્ટ બોક્સ છે એ પણ આપણે એ જ રીતે ક્લિયર કરાવશું. ત્યાર પછી મિત્રો આપણે ઓપ્શન બટન જે કંટ્રોલ છે એનું થોડું કોડિંગ કરીએ, કે ઓપ્શન વન ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોલ્સ અને ઓપ્શન ટુ ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોલ. તેનાથી શું થશે મિત્રો કે ઓપ્શન વનની જે વેલ્યુ છે એની અંદર આપણે એક સિલેક્શન હોય, એ સિલેક્શન આપણે અનુકૂળતા મુજબ ચેન્જીસ કરવું હોય ત્યારે ઓપ્શન ટુ સિલેક્ટ કરીએ ત્યારે ઓપ્શન વનની જે વેલ્યુ છે એ ઇનેબલ થઈ જાય છે અને સોરી ડિસેબલ થઈ જાય છે, અને ત્યાર પછી ઓપ્શન વન જ્યારે સિલેક્ટ કરો ત્યારે ઓપ્શન ટુની વેલ્યુ છે એ ડિસેબલ થઈ જાય. ત્યાર પછી એવી જ રીતે ચેક બોક્સની પણ વેલ્યુ આપણે ડિસેબલ કરાવી શકીએ છીએ અહીંયા આ પ્રકારે કોડિંગ કરીને, જેમ કે ચેકબોક્સ વન ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોલ્સ અને ચેકબોક્સ ટુ ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોર, અને એ જ રીતે ચેક થ્રી ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોલ્સ. ત્યાર પછી ચેક ફોર ડોટ વેલ્યુ ઇક્વલ ટુ ફોલ્સ. અહીંયા મિત્રો આપણું કોડિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, તો અહીંયા આપણે એને ચેક કરી લઈએ. જેમ કે ફોર્મને રન કરી લેવાનું, રન કરીને એ હું નામ આપી દઉં જેમ કે અમિત, ત્યાર પછી એડ્રેસ આપી દઉં કોઈ પણ આલ્ફાબેટિક અક્ષર આપણે એડ કરવાના, ત્યાર પછી હોબીની અંદર ક્રિકેટ, ત્યાર પછી મોબાઈલ નંબરની અંદર આપણે કોઈ પણ નંબર નાખી દઈએ, ત્યાર પછી ઈમેલ એડ્રેસ કોઈ પણ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી આપણે મિત્રો અહીંયા જેન્ડર ચેક કરીએ, જેમ કે મેલ સિલેક્ટ કરીએ છીએ, પછી જાવા સી પ્લસ પ્લસ આપણે ફેવરિટ લેંગ્વેજ પણ સિલેક્ટ કરી લઈએ, PHP. ત્યાર પછી આપણે મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે જો અહીંયા આપણે મેસેજ બોક્સ દેખાય છે કે યોર ડેટા ઇઝ સબમિટેડ. ત્યાર પછી ક્લિયર બટન ઉપર જ્યારે ક્લિક કરશું ત્યારે જે આખું જે ફોર્મ છે એ ક્લિયર થઈ જાય છે, એની જે કોડિંગની ઇફેક્ટ છે આપણે અહીંયા જોવા મળે છે. ત્યાર પછી આપણે મિત્રો હજી પણ કમાન્ડ ટૂલની અંદર એક આપણે લાઇન એડ કરી દઈએ કે ટેક્સ્ટ વન ડોટ સેટ ફોકસ, એનાથી જે કર્સર હોય છે એ જ્યારે ક્લિયર થાય ત્યારે સેટ કરાવી શકીએ છીએ ટેક્સ વનની અંદર. જેમ કે આપણે પ્રોગ્રામ રન કરીએ, પછી અહીંયા હું કોઈ પણ વસ્તુ ટાઈપિંગ કરી લઉં છું અત્યારે માત્ર તમને ઉદાહરણ તરીકે જોવા મળે એટલા માટે. પછી હું અહીંયા ક્લિયર કરાવું છું, તો અહીંયા તમે જે જોવો છો ક્લિયર કરાવું જ્યારે કર્સર છે અહીંયા આપણે પહેલાં ટેક્સ્ટ બોક્સની અંદર સેટ થઈ ગયું છે, એની પણ આપણે અહીંયા ઇફેક્ટ જોવા મળે છે. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી રજા આપજો.